અંકલેશ્વર રાજપીપળા રોડ પર કૃષકોન સોસાયટીમાં રહેતા કિન્નરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 9.52 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા મમતા કુંવર આરટી કુંવર મકાન બંધ કરીને વડોદરા માતાજીના ઉત્સવમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલ 23 તોલા સોના દાગીના તથા ચાંદીના દાગીના 35,000ની કિંમતની રાડો ઘડિયાળ અને રૂપિયા 3 લાખ રોકડા મળી કુલ રૂપિયા 9,52,000ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ પાડોશીએ મમતા કુંવરને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી શહેર પોલીસને જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી તસ્કરોનો પગેડો મેળવવાની કવાયત હાથ ધરી છે. મેં અંકલેશ્વર કિલો ગોયા બજાર આરટી મમતા કુંવર આરટી કુંવર કા ચેલા મેં માતાજી કા સંમેલન અમારા બડોદા મેં ચલતા થા હમ બડોદા ગયે થે આપને દાદી કો લેકે 10 દિન કા અમારા સંમેલન થા ઘર મેં લોક માર કે ગઈ થી કોઈ તોડ કે મેરા 3 તાલા તોડ કે ઘર મેં ઘુસા તિજોરી કી ચાબી હમને સાડી કે નીચે રખા થા ચાબી ઉસને નિકાલ કે તિજોરી મેરી ખોલ કે 3 લાખ રૂપિયા નગદ 24 તોલા સોના 1 કિલો ચાંદી 1 રાડો ઘડિયાળ લઈ ગયા. પોલીસ કમ્પ્લેન મેં કી હું અભી હમ લોગ તો માંગને ખાને વાલી એક એક રૂપિયા આપ લોગ સે માંગ કે લાએ હમ 15 સાલ કી અપની મહેનત જોડ કે એક એક જનસુ બનાએ કે ચુરા કે લે ગયા કોઈ. હમ તો રિક્વેસ્ટ કરતે હૈ પોલીસ સે યહાં કી ઓર યહાં કે છોટે બડે સાહેબો સે મીડિયા વાલે સે હમારે સાથ ઇન્સાફ કરવાએ. અન્ય મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના શક્તિનગર સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઠાકોરભાઈ સવારના 11 વાગ્યાના ગાળામાં એમના પત્ની સાથે બહાર ગયા હોય અને 2 વાગ્યા જેવું પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળું તૂટ્યું હતું અને કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા એવી તેમને જાણ થઈ હતી. જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શક્તિનગર બી 15 સવારે 11 ઘર બંધ કરી જનક વાટિકા જવાથી ઘરમાં છોડી કે તમારું નામ શું છે? વસંતભાઈ ઠાકોરભાઈ જજર શક્તિનગર બી 15. વારદાત કેટલા વાગ્યાનો સમય દ્વારા? 11 થી 2ના ગાળામાં. શું શું ચોરી થયું ઘરમાં? સોના ચાંદી લાગીને 9 રૂપિયા પૈસા. અંદાજે કેટલા રૂપિયા રકમ હશે? અંદાજે છે કે 70 થી 80. પોલીસને જાણ કરી તમે? હમણાં ફરિયાદ લખાવીને આવ્યો છું. શું કીધું પોલીસ? આવે છે તપાસ કરવા.